સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પાણીની સમસ્યાનો નિકાલ ના આવતા કોંગ્રેસ દ્વારા નગરજનોના વારે આવી છે અને પ્રાંતિજ પાલિકામાં આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે ઘટ્ટુ કરવા વિનંતી સાથે જલન કાર્યક્રમોની ચીમકી ઉપચારી હતી. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રાથમિક જરૂરિયાત એવું પીવાનું પાણી લાલ દરવાજા, તપોધન ફળી, ખોડિયાર કુવા, નવાગરા, મોટા માઠ સહિતના વિવિધ વિસ્તારોમાં પીળા લીલા રંગનું દૂષિત દુર્ગંધયુક્ત આપવામાં આવતું હોય તો કેટલાક વિસ્તારોમાં પાણી માટે રહીશો વલખા મારતા હોય, જ્યારે કેટલાક વિસ્તારોમાં માત્ર 20 મિનિટ પાણી આપવામાં આવતા પ્રાંતિજ નગરમાં પીવાનું પાણીનો પ્રશ્ન પૂછીતો બન્યો છે અને નગરજનોને છતાં પાણીએ ઉનાળાની ગરમીમાં પાણી માટે આમ તેમ ભટકવાનો વાળો આપ્યો છે. તો પ્રાંતિજ પાલિકામાં રહીશોની રજૂઆત બાદ પણ સમસ્યાનો હલ ના આવતા વર્તમાન પત્રો તથા ટીવી ચેનલોના માધ્યમથી સમાચારો મળતા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ સહિત કોંગ્રેસ કાર્યકરો પ્રાંતિજ ખાતે આવી પ્રાંતિજ નગરપાલિકા ખાતે જઈને નગરજનોને પડતી પાણીની સમસ્યાને લઈને લેખિત આવેદનપત્રો આપી રજૂઆત કરી હતી, જેમાં ચીફ ઓફિસર રોશનીબેન પટેલના હોય, વોટર વર્કર્સ કર્મચારી તરુણભાઈ ભાવસાર ને આવેદનપત્ર આપીને નગરજનોને શુદ્ધ પાણી આપવા તથા જે વિસ્તારોમાં પાણી ના પહોંચતું હોય તેવા વિસ્તારોમાં તાત્કાલિક પાણી પહોંચાડવા તથા વ્યવસ્થા કરવા સહિતની રજૂઆત કરી હતી અને જો યોગ્ય નિકાલ નહીં આવે તો ધારણા પ્રતિક ઉપવાસ જેવા જળદ કાર્યક્રમો કરવાની ચીમકી ઉપચારી હતી. તો પ્રાંતિજ નગરજનોને પાણીની સમસ્યા પણ ભાજપ નેતા આગેવાનો હજુ સુધી નગરજનોનો વારે ના આવતા નગરજનોમાં તેઓ સામે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ તો કોંગ્રેસ નગરજનો વારે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. તો આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા માઇનોરિટી પ્રમુખ કોંગ્રેસ પ્રાંતિજ શહેર પ્રમુખ ચિરાગભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ કમળાબેન પરમાર સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જીલ રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ. કેમ આવવું પડ્યું તમારે? પ્રાંતિજ નગરપાલિકાના વિસ્તારની અંદર આવેલ સોસાયટીઓની અંદર ગંદુ પાણી, પીરા કલરનું પાણી અને એટલું ગંદુ પાણી હતું જેના કારણે લોકો બીમાર પડ્યા. આ અમે સંદેશનું જે ન્યૂઝપેપર આવે છે એના માધ્યમથી જાણ થઈ એટલે અમે આજે ચીફ ઓફિસર સાહેબને અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને સાહેબ હાજર નહોતા એટલે એમના નીચેના જે અધિકારી હતા ભાવસર સાહેબ એમને અમે આવેદનપત્ર આપ્યું છે. અમે એમને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ તમે પ્રજાનો જે પ્રશ્નો છે એ પ્રશ્ન તમે સોલ્વ કરી અને જે કંઈ પ્રોબ્લેમ હોય એમાં તમે સ્થળ તપાસ કરાવો અને એનું રિપોર્ટિંગ જે હોય મામલતદાર સાહેબને કરો અથવા તો અમારા પાર્ટીના જે આગેવાનો છે પ્રાંતિજ તાલુકાના એમને તમે આને વિશે માહિતી આપવી જેથી કરીને અમે આગળની કોઈ કાર્યવાહી કરવી હોય તો અમે કરી શકીએ. કોઈએ પ્રાંતિજ તાલુકામાં પ્રાંતિજ શહેરમાંથી કોઈએ રજૂઆત કરી હતી તમને? હા, પ્રાંતિજ તાલુકામાંથી ઘણા લોકોને અમને ફોન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આવા આવા અમારા જે પ્રશ્નો છે ગંદા પાણીના ને અમારા શહેર પ્રમુખ ચિરાગભાઈએ પણ અમને ગઈકાલે કમ્પ્લેન કરી હતી. એટલે જ અમે લોકો આજે જિલ્લાની અમારી આખી ટીમ માઇનોરિટીના પ્રમુખ છે અમારા બેન કમરાબેન છે, અમારા રામસિંહભાઈ છે આગેવાન અને અમારા પ્રમુખ શહેર પ્રમુખ સાથે અમે બધા આજે ભેગા થઈને અહીંયા આવેદન